કેમ છો? મજામાં. હું ગોહિલ જીતેન્દ્ર, ફરી એકવાર મારી YouTube ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું સ્વાગત છે. મિત્રો, તમે ખૂબ જ જવાહર નવોદયની તૈયારી કરી રહ્યા છો અને ટૂંકા જ સમયમાં હમણાં જ એમ કે એક્ઝામ આવી રહી છે, તો આજે થોડુંક રિવિઝનના પાઠ રૂપે આપણે મોસ્ટ IMP પ્રશ્નો હશે જે આગલા પ્રકરણ છે મિત્રો, એની આપણે આજે ચર્ચા કરીશું. પરીક્ષામાં કેવા પ્રશ્ન પૂછાય, કઈ રીતે આપણે જવાબ ઓછા સમયમાં આપવો, બરાબર, પરીક્ષાની અંદર આવડે છે તો એનું પ્રેઝન્ટેશન આપણે કેવી રીતે કરવું. OMR શીટનો મેં મિત્રો વિડીયો મૂક્યો છે, ખાસ જોજો અને એની પ્રેક્ટિસ કરજો જ. કેમ કે જયારે સર્કલ આપણે કરીએ છીએ તે અધૂરું રહેશે તો પણ માર્ક કપાશે, બહાર નીકળશે તો પણ કપાશે. કેમ કે મિત્રો, એ OMR શીટ કોમ્પ્યુટરમાં સ્કેન થશે અને મશીન છે એ લાગણીને ધ્યાન રાખતું નથી. તમે સાચો જવાબ ટીક કર્યો છે પણ ગોળ જે તમારું સર્કલ અધૂરું રહેશે તો પણ તમારો માર્ક જતો થશે ને, આપણે મેરિટમાં આવશું નહીં. તો મિત્રો, ખાસ થોડુંક ધ્યાન આપીએ, આજે આપણે થોડુંક રિવિઝનના રૂપે સમજીએ. જે જે દાખલા મિત્રો તમે મને વોટ્સઅપમાં પૂછાતા એના જ પ્રશ્નોનું સમાધાન થાય એટલે આપણે ફટાફટ સમજી લઈએ. કે આજે અત્યારે આપણે સંખ્યા જ્ઞાનની વાત કરીએ. સંખ્યા જ્ઞાન મિત્રો, તમારે સંખ્યા જ્ઞાન 1 કરોડ સુધીનું, ખાસ એથી પણ આગળ જો આવડે તો કઈ વાંધો છે નહીં. સંખ્યા જ્ઞાનના આધારે કેવા પ્રશ્ન બને છે બરાબર, એ પણ આપણે સમજી લઈએ. બરાબર, કોઈ પણ સંખ્યા તમને આપે 6, 0, 3, 2, 7 અને 1. મિત્રો, આ જે સંખ્યા આપે એના આધારે તમને એમ પૂછે કે 5 અંકની, શું કે મિત્રો, 5 અંક કેટલા આપ્યા છે? 1, 2, 3, 4 અને 5. ને તમને પૂછી નાખે 6 અંકની મોટી સંખ્યા બનાવો, મોટી સંખ્યા બનાવો. તો મિત્રો શું કરવાનું? 6 અંકની મોટી સંખ્યા બનાવવાની કીધી છે, આપ્યા છે અંક 5. તો સૌથી મોટો અંક મિત્રો, જયારે પણ એવો પ્રશ્ન બને ત્યારે મોટો અંક છે બે વખત આવે, 7, 7, પછી કેટલા આવે 6, પછી આવે 3, પછી 1 અને 0. આનો જવાબ બને. ઓકે, કદાચ તમને એમ કે 6 અંકની નાની સંખ્યા બનાવો. મિત્રો, નાની સંખ્યા થોડુંક અત્યારે રિવિઝનના રૂપે આપણે સમજીએ છીએ, બરાબર, જોતા જાજો ખાસ. તો નાની સંખ્યા જયારે મિત્રો બનાવવાની હોય તો નાનો અંક કોણ છે? તો અહીંયા 0. નાનો અંક કોણ છે? તો 0. તો 0 ને આપણે શું કરવું પછી? બેવડાવું. પણ મિત્રો, કોઈ પણ સંખ્યા આગળ 0 આમ લખી નાખીએ 1, 3, 6 અને 7, તો આ તો તમારો દાખલો થાય ખોટો, આ જવાબ ખોટો. મિત્રો, 0 નું મહત્વ કોઈ પણ સંખ્યાની આગળ નથી, પાછળ છે. 0 અહીંયા છે તો આની 1 જ થશે, પણ 1 ની પાછળ 0 છે તો 10 ગણા. એટલે મિત્રો, આવો જયારે તમને પરીક્ષામાં મુશ્કેલીમાં મૂકવા માટે જ આવા 0 એડ કરશે સંખ્યામાં. ઓકે, તો આનો જવાબ કઈ રીતે આવે આપણે સમજી લઈએ. તો કે 0 પછીનો જે ક્રમ છે મિત્રો સંખ્યાનો, ક્રમ કયો? 1. તો 1 આપણે લખશું. આપણે કેટલા અંકની બનાવવાની છે ટોટલ લખી નાખે, આવી લીટી કર લે. 6 અંકની બનાવવાની છે તો 6 લીટી કર નાખે. તો એની અંદર જે નાનો અંક કોણ હતો? 0. તો 0 બે વખત બેવડાવવાનો, કેટલી વખત? 2 વખત. હવે શું થયું? 3 આવશે, 6 આવશે, 7. જો નાની સંખ્યા પૂછે તો 1,00,367, મોટી પૂછે તો આ. ઓકે મિત્રો, આમાં જ કઈક પેટર્ન બનતી હોય છે. હવે એમાં કહી દે કે આનો સરવાળો કેટલો, મોટી સંખ્યા નાની સંખ્યાનો સરવાળો કેટલો? મિત્રો, તો આ બંનેનો શું કરવાનો આપણે? સરવાળો. ઓકે, 7 ના 7, 7 ના 7, 6 ના 6, 6 ના 6, 7 ના 7, 8. આ બંનેનો સરવાળો થઈ ગયો. કદાચ મિત્રો તમને એમ કહી દે અહીંયા કે બાદ બાકી કરો, તફાવત કેટલો? મિત્રો, આ સંભાવના છે એ આપણે સમજીએ. તફાવત પૂછી નાખે તો શું કરવાનું? એક જ દાખલાને આપણે અલગ અલગ રીતે કઈ રીતે પૂછાય, 0, 6, 3, 7, 1 અંકનો ઉપયોગ કરી મોટા મોટી સંખ્યા નાના નાની સંખ્યાનો તફાવત પૂછી નાખે. તો મિત્રો, તફાવત પૂછે તો અહીં તફાવત આપણે સમજીએ. તફાવત શું કરવાનું છે? જે સંખ્યા બની છે લખી નાખો, મોટી સંખ્યા કઈ બની? ઉતાવળ મિત્રો કોઈ કરવાની થતી નથી, આમાં એક પણ ઉતાવળ કરશો અને આપણો માર્ક કપાઈ જશે. તફાવત હોય એટલે હંમેશા બાદ બાકી. મિત્રો, અહીંયા 0, 3, 10 માંથી 1, 10 માંથી 6 જાય તો 4, અહીંયા વધારે 2, 2 માંથી ન જાય, 10, 12 માંથી 3 જાય તો 9, અહીંયા 5 ના મૂકતા તો 5 ના 5, 7 ના 7, અને અહીંયા આવશે 6, 6,75,943. મિત્રો, આ રીતે તફાવત પૂછી નાખે, સરવાળો પૂછી નાખે, કઈ બીવાનું થતું નથી. એકદમ મૂંઝાયા વગર તમારે આ દાખલા સોલ્વ કરવાના રહેશે. પરીક્ષામાં પૂછવાનો પ્રશ્ન છે, અધિકાર એ પરીક્ષક ને છે, નવોદયની જે પરીક્ષા જે પેપર બનાવનાર છે એને છે. કઈ રીતે પૂછાય? તો આ રીતે આપણે એક સંભાવના મેં તમને કીધી. ત્યાર પછી મિત્રો, આ જ વસ્તુને કઈ રીતે પૂછાય જોઈએ, હજુ આપણે જોઈ લઈએ.
મિત્રો આજે 792,870 માં સાતમી સ્થાન કિંમત નો સરવાળો. મિત્રો અહીંયા શું આપેલું, સાત બે વખત આપેલા છે, અહીંયા પણ છે, અહીંયા અહીંયા એનું દશક માં સ્થાન છે, બરાબર. અહીંયા સ્થાન એનું કેનું છે, તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ, અહીંયા કેમાં સ્થાન છે, લાખમાં સ્થાન છે. તો મિત્રો શું કીધું છે, સાતની સ્થાન કિંમત નો સરવાળો, તો અહીં સાત લાખ, સાત નું સ્થાન કિંમત મિત્રો શીખાઈ જશે અહીંયા, બરાબર. અને સાતની સ્થાન કિંમત બીજો છે એની સિત્તેર છે, તો ડાયરેક્ટ જ થાય સાત લાખ, સાત લાખ સિત્તેર, આનું શું થયું સરવાળો. જો મિત્રો અહીંયા બાદ તફાવત પૂછ્યો હોત, ઓકે, તફાવત તો તમારે બાદ બાકી કરવાની, બરાબર. ત્યાર પછી મિત્રો જે પરીક્ષામાં પૂછાઈ ગયા છે એની આપણે ચર્ચા કરી લે. એમ કીધું છ અંકની સૌથી નાની સંખ્યા અને પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા. અહીંયા મિત્રો આ પૂછાઈ ગયો, છ અંકની નાની સંખ્યા, પાંચ અંકની મોટામાં મોટી, મોટામાં મોટી, છ અંકની નાનામાં નાની સંખ્યા નો તફાવત. મિત્રો શું પૂછ્યું છે, તફાવત. આ રીતે પૂછ્યું છે 2000 અને મિત્રો કેટલામાં, તો 2000 અને 8 માં પૂછાયેલો દાખલો છે આ. સંખ્યા જ્ઞાનમાં આ દાખલો પૂછાયેલો છે, કાઈ નથી. છ અંક મિત્રો મેં તમને કીધેલું છે, અને મારો સંખ્યા જ્ઞાન વિડીયો છે એ ભાગ જોઈ લેજો. જેટલા અંકની નાની સંખ્યા શોધવાની છે, બરાબર, અને મોટી સંખ્યા, નાની સંખ્યા છ અંકની, તો એક લખી અને કેટલા, એક બે ત્રણ ચાર અને પાંચ મીંડું એડ કરો એટલે છ અંક થઈ જશે. એક આપેલો છે અને પાંચ મીંડા મૂકો, અને પાંચ અંકની મોટા મોટી સંખ્યા, તો પાંચ વખત નવડા મૂકવાના. ઓકે, થોડુંક આપણે સમજી લઈએ, અહીંયા આગળ અહીંયા જોઈ લઈએ, અંક પાછું રિવિઝન કરી લે, બરાબર. મિત્રો બે અંકની નાની સંખ્યા પૂછે અને મોટી, નાની અને મોટી, થોડુંક આપણે સમજી લે. બે અંકની નાની સંખ્યા પૂછે તો 10, મોટી પૂછે તો 99. ત્રણ અંકની વાત કરવામાં આવે તો ત્રણ અંકમાં એ બે એડ થશે, બે ઝીરો એડ થાય, એક નવ એડ થશે, 999 થશે. એમ ચાર અંકની પૂછે તો અહીંયા કેટલા મીંડા થશે, ત્રણ મીંડા, અને નવડો એડ થશે, 9999. આ રીતે તમે આગળ જાતા જાજો, અને આમાંથી જ પ્રશ્ન પૂછાય છે, બરાબર. એક લાખ માંથી 9999 બાદ કરો એટલે એક જવાબ આવે છે. મિત્રો આ એકદમ સરળ છે, મૌખિક છે, આવા દાખલા સોલ્વ કરવા માટે ઓપ્શન માંથી જોઈ લેવાનું, જવાબ માટે બાદબાકી નો પણ સમય બગાડવાનો નહીં, એકદમ સરળ હોય છે. ત્યાર પછી મિત્રો જે પૂછાયેલા પ્રશ્ન છે એની જ આપણે ચર્ચા કરી લે. 3057 થી મિત્રો હજુ પણ આપણે જોઈ લઈએ, અહીંયા 3057 થી બનતી ખાસ જોઈ લે, મોટી સંખ્યા અને નાની સંખ્યાનું અંતર શું, મોટી સંખ્યા અને નાની સંખ્યા વચ્ચેનું અંતર મિત્રો પૂછ્યું છે, અંતર. આ પ્રશ્ન પણ મિત્રો 2009 માં પૂછાણો છે, મિત્રો આ ખાસ 9 માં પૂછાઈ ગયો. 3 અંકની મોટી સંખ્યા મિત્રો આપણે જોઈ લઈએ, શું કીધું છે, 3 અંક, 4 અંકની મોટી સંખ્યા અને નાની સંખ્યા જે આપેલી છે એનું અંતર જ પૂછ્યું, બીજું કઈ છે નહીં, બરાબર. તો જે ચાર આપી છે એમાંથી બનાવ, મોટી સંખ્યા 7, 5, 3, 0, નાની સંખ્યા કઈ બનશે, તો આપણે હમણાં જ વાત કરી શૂન્ય નો ઉપયોગ ક્યાં થશે, સેકન્ડ નંબર પર જશે, 3, 0, 5 અને 7, આ બંને નો શું કીધું છે, અંતર એટલે તફાવત, અંતર એટલે તફાવત થાય. મિત્રો ખાસ જોઈ લેજો, અહીંયા બે, અહીંયા 10 માંથી 3 વધશે, 2 માંથી 5 થઈ જાય, 10 ખોલી દો, 12 માંથી 5 જાય, 7, અહીંયા 4 ના 4, 7 માંથી 4 જાય, તો જવાબ શું આવે, 4,400. મિત્રો 2009 માં આવો જ સરળ દાખલો પૂછાયેલો છે, બરાબર. થોડુંક સંખ્યા જ્ઞાન ને આ રીતે આપણે સમજીશું, બરાબર. અહીંયા હોમવર્ક માટે 2-3 દાખલા આપી દે. સડસઠ લાખ અઠ્યાવીસ હજાર સત્યાવીસ છે મિત્રો, એમાં તમારે 7 ના અંકની સરવાળો કરો, 7 ના અંકના સ્થાન કિંમત નો, મિત્રો અહીં કીધું છે સ્થાન કિંમત નો સરવાળો કરજો, અને તફાવત એ કરી નાખવાનો તમારે જાતે, બરાબર. ફટાફટ આપણે સોલ્વ કરશું, આ હોમવર્ક માં આપું છું, બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ, બે વસ્તુ આપણે એને આધારે હજુ પણ સમજીએ, એકી સંખ્યા બેકી સંખ્યા. મિત્રો એકી સંખ્યા અને બેકી સંખ્યા, બરાબર. એકી સંખ્યા ને ખાસ સમજશું, એકી સંખ્યા માટે શું શબ્દ વાપરી શકે, તો એકી સંખ્યાનો પર્યાય શબ્દ વિષમ સંખ્યા પણ છે અને અયુગ્મ પણ છે, બરાબર. આ બેકીને સમ સંખ્યા પણ કહેવાય અને યુગ્મ સંખ્યા પણ કહેવાય, બરાબર. મિત્રો આના આધારે કેવા પ્રશ્ન બને છે, દાખલા તરીકે 6, 0, 2, 3 અને 4 નો ઉપયોગ કરી, અને મિત્રો અહીંયા એમ પૂછી નાખે
ખાસ મિત્રો શું પૂછે, સમ સંખ્યા બનાવો, કેમ બનાવો, એક એટલે વિષમ સંખ્યા બનાવો, વિષમ શું કીધું ભાઈ, વિષમ સંખ્યા બનાવવાની વાત કરે છે, ઓકે. અને તો શું કરવાનું, કેટલા અંકની, તો કે પાંચ અંકની જ વાત થઈ છે, પાંચ અંકની જ બનાવવાની છે. આપણે ઉદાહરણ સમજીએ છીએ, પહેલી વસ્તુ તો 6, 0, 2, 3 અને 4, એટલો એટલો મતલબ વિષમ સંખ્યા બનાવવાની, એનો મતલબ એકી સંખ્યા બનાવવાની છે. એકી સંખ્યાનો એકમ નો અંક એ લખી રહ્યા શું આવશે, આપણે ખબર હોવી જોઈએ. એકી સંખ્યા હોય મિત્રો, એકમ નો અંક કે હોય 1, 3, 5, 7 અને 9, બેકી સંખ્યા 2, 4, 6, 8 અને 10. આ પણ વસ્તુ આપણે સમજી લેવાની થશે, બરાબર. 1, 3, 5, 7 એકમ નો અંક હોય તો જ વિષમ કહેવાય, અયુગ્મ કહેવાય અથવા એકી કહેવાય. તો અહીંયા મિત્રો આપણે આટલી સંખ્યા આપી છે, એમાં એકમનો અંક શું હોવો જોઈએ, એકી સંખ્યા. તો એકી અંકમાં કોણ છે, 3. તો એકમમાં અંકમાં આપણે 3 ઓપ્શન જેનો હોય એ જોવાનું થશે. ઓપ્શન તમને આપે ને ત્યારે ખાસ ઓપ્શન માંથી જવાબ લઈ જવાનો, થોડીક બુદ્ધિ જ આપણા બુદ્ધિનો પ્રયોગ કરશું એટલે આમાં ઓટોમેટિક જવાબ મળે, બરાબર. તો એ પણ જોઈ લે, અહીંયા ઓપ્શન આપણે નથી આપી પાયા એટલે આપણે દાખલો કરીએ કઈ રીતે બનશે. મોટી સંખ્યા બનાવવાની છે 6, 6 પછી કેટલા આવે 4, 4 પછી 2, 2 પછી 0 અને 3, આ એનો જવાબ, ઓકે. 6 અંકની શું કીધું છે, મોટી સંખ્યા અને વિષમ સંખ્યા. મિત્રો અહીંયા મોટી પણ કહેવાય, મોટી પ્રશ્ન પૂછે તો મોટી પણ છે, અને વિષમ એટલે જે કહેવાય છે એકી. કદાચ અહીંયા સમ સંખ્યા પૂછી નાખે તો આનો જ ઉપયોગ કરીને સમ સંખ્યા બનાવવાનું કે, અને મોટી સમ સંખ્યા. ખાસ મિત્રો મોટી સંખ્યા પૂછે, સૌથી મોટી સંખ્યા કઈ બને અને સમ કઈ બને. તો મિત્રો અહીંયા જો 6 ના 6 આવશે, પછી 4 આવશે, પછી 3, 2 અને 0, આ એની સૌથી મોટી સંખ્યા બને છે, બરાબર. 64,320 આ શું બને છે, સમ સંખ્યા બને છે, યુગ્મ સંખ્યા બને છે અથવા બેકી. તમને આ રીતે પરીક્ષામાં પૂછાય તો આપણને આવડવું જોઈએ, બરાબર. ત્યાર પછી મિત્રો કેવા દાખલા, થોડું વિભાજ્ય અને અવિભાજ્ય ને આપણે સમજી લઈએ થોડુંક મિત્રો, ફટાફટ આપણે ચાલશું કે અવિભાજ્ય અને વિભાજ્ય વિશે આપણે સમજી લઈએ. મિત્રો અવિભાજ્ય વિભાજ્ય રિવિઝન રૂપે, અવિભાજ્ય સંખ્યા ને મૂળ સંખ્યા પણ કહેવાય, ઓકે. બીજું નામ મૂળ સંખ્યા છે, અથવા ભાગીના અવિભાજ્ય સંખ્યાને મૂળ સંખ્યા, અભાજ્ય સંખ્યા પણ કહી શકાય, ઓકે. વિભાજ્ય સંખ્યાને સંયુક્ત સંખ્યા કહેવાય, સંયુક્ત સંખ્યા કહી શકાય, અથવા ભાગી શકાય એવી સંખ્યાને ભાજ્ય સંખ્યા પણ કહી શકાય, ભાજ્ય સંખ્યા પણ આપણે કહી શકીએ છીએ, બરાબર. આટલી વસ્તુ આપણે વિગત છે. અવિભાજ્ય સંખ્યા છે મિત્રોની શરૂઆત ક્યાંથી થાય, તો શરૂઆત મિત્રો અવિભાજ્ય 2 થી થાય, 2, 3, 5, 7, 11, 13, મિત્રો આ રીતે આપણે કરીએ. પ્રશ્ન તમને પૂછે 1 થી 100 માં, મિત્રો અહીંયા ખાસ સમજો, 1 થી 100 માં મૂળ સંખ્યા કેટલી આવે. મિત્રો આ પ્રશ્ન ઘણી વખત પૂછાણો, ઘણી વખત. તો મૂળ સંખ્યા પૂછે અને 1 થી 7 એકડો આગળ લગાવી નાખે. ખાસ મિત્રો મૂળ સંખ્યા હોય ને કેટલી છે, 1 થી 100 ની અંદર 24 મળે, કેટલી મળે છે, 25 મળે, કેટલી મળે મિત્રો, 1 થી 100 તમે કરશો તો મૂળ સંખ્યા આપણને કેટલી મળે છે, 25 મળે છે, બરાબર. મૂળ સંખ્યા પૂછે, અભાજ્ય સંખ્યા પૂછે, અવિભાજ્ય સંખ્યા, ટોટલ કેટલી મળે 1 થી 100 માં, 25. કઈ કઈ આ રીતે, 2, 3, 5, 7, 11, 13, પછી 17, 19, પછી 23, પછી 29, આ રીતે તમે ટોટલ મારશો તો આપણે ખાસ સંખ્યા જ આપી દીધી કેટલી છે, 25 મળે છે. અહીંયા આપણે પૂછી નાખીએ કે વિભાજ્ય સંખ્યા કેટલી મળે, વિભાજ્ય સંખ્યા અથવા સંયુક્ત સંખ્યા 1 થી 100 માં કેટલી મળે, તો 1 થી 100 માં આપણને 74 મળે. કેટલી મળે છે, 74 સંખ્યા કેવી છે, વિભાજ્ય. તો મિત્રો અહીંયા આપણને પ્રશ્ન થાય કે 74 અવિભાજ્ય સંખ્યા મળે છે 1 થી 100 માં, હા, અને 25 આપણને શું મળે છે, વિભાજ્ય, 74 વિભાજ્ય મળી અને અવિભાજ્ય કેટલી મળે છે, 25 મળે છે. તો આ બંનેનો સરવાળો કરીએ તો 99 થાય છે. તો 1 ઘટે 1 કઈ છે, તો 1 એ વિશિષ્ટ સંખ્યા છે મિત્રો, વિશિષ્ટ સંખ્યા 1, એટલે ટોટલ આપણો થઈ ગયો 100 થાય છે. એટલે મિત્રો ખાસ જોઈએ, અવિભાજ્ય સંખ્યા 25 મળે, વિભાજ્ય સંખ્યા 74 મળે, અને 1 છે એ કેવી છે, તટસ્થ સંખ્યા છે, બરાબર. ખાસ પરીક્ષામાં કેવા દાખલા પૂછાય એ પણ આપણે સમજી લે. સૌ બેકી હોય, સમ સંખ્યા હોય અને મૂળ સંખ્યા હોય એવી કઈ, તો મિત્રો સમ સંખ્યા પૂછી નાખીએ અને મૂળ સંખ્યામાં હોય, તો મિત્રો 2 એક જ એવી સંખ્યા છે, બેકી છે, એટલે બેકી એટલે સમ છે, અને મૂળ સંખ્યામાં ગણાય, તો આ જવાબ પૂછાય. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ, તો 2. સૌથી નાની
વિષમ અવિભાજ્ય સંખ્યા. મિત્રો અહીં શબ્દ સમજવાનો છે, સૌથી નાની પૂછે અને વિષમ પૂછે. શું પૂછે? વિષમ પૂછે. અવિભાજ્ય સંખ્યા કઈ? વિષમ અવિભાજ્ય. ખાસ બાળકો ધ્યાન આપજો, વિષમ અવિભાજ્ય અથવા વિષમ મૂળ સંખ્યા કઈ? તો ત્રણ આવશે. સૌથી નાની પૂછી નાખે. અને સમ મૂળ સંખ્યા કઈ? સમ પછી મૂળ સંખ્યા, તો આપણે મિત્રો બે લખવાનું આવશે. ઓકે, ને કાંઈ પૂછે જ નહીં. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો બે જ આવશે. પણ જો પર્ટિક્યુલર કોઈ શબ્દનો ઉપયોગ કરે, વિષમ શબ્દ લગાવીને પૂછે, ત્રણ આવે. આ રીતે આપણે સૌથી નાની વિભાજ્ય સંખ્યા પૂછે, તો વિભાજ્ય સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? ચાર, પછી છ, આઠ, નવ, દસ, બાર, અલગ સુધી. એમ આપણને કેટલી મળે છે? 74 સંખ્યા મળે છે. મિત્રો ખાસ નોંધી લેજો આ રીતે, બરાબર. તમને પરીક્ષામાં પૂછાય આ રીતે, એક થી મિત્રો 25 વચ્ચે મૂળ સંખ્યા કેટલી આવે? મિત્રો ભૂલ કરવા માટે એકડો તમને આગળ આપે છે, એટલે એકડો આપણે લખવાનો થતો નથી, એકડાને આપણે ગણવાનો જ નથી. એકડો તો તત્સ સંખ્યા છે, ને જો એકડાને તમે એડ કરશો તો તમારો દાખલો પડે ખોટો. 1 થી 25 વચ્ચે, તો આ રીતે આપણે કરીએ, 1 થી 25 ની વચ્ચે શું કીધું? અવિભાજ્ય. આપણે ખાલી સમજવા માટે ફટાફટ આપણે કરી લઈએ, એકડા લખી નાખીએ. 13, 14, 15, 16, 17, 18, 19, 20, 22, 23, 24 અને 25. મિત્રો 1 થી 25 વચ્ચે અવિભાજ્ય સંખ્યા, એટલે મૂળ સંખ્યા કેટલી મળે? તો મિત્રો પેલા 2 મળે, 3 મળે, 5 મળે છે, 7 મળે છે, અને 11, 13, પછી આવે 17, 19, 23. એટલે ટોટલ મિત્રો કેટલી મળે? 1, 2, 3, 4, પછી 5, 6, 7, 8 અને 9. ટોટલ કેટલી મળે છે? 1 થી 25 માં 9. મિત્રો અહીંયા એકડો તમે ગણીને 10 લખી નાખો, ઓપ્શનમાં 10 જવાબ હોય, તમે એમ કે મારો પ્રશ્ન સાચો, તો મિત્રો આપણો પ્રશ્ન ખોટો પડે. એક સંખ્યા તમને ભૂલ કરવા માટે 1 થી 25 આપે છે, 1 થી 40 આપે, પણ આપણે એક તો તટસ્થ સંખ્યા છે એટલે એને ગણવાની થતી નથી. હમણાં જ આપણે જોયું, બરાબર, અહીંયા આપણે સમજી લીધું. તો ખાસ થોડુંક ધ્યાન આપો અને થોડુંક સ્માર્ટ વર્ક કરશું કામ, તો આપણે ઝડપથી કહેવાય કે પ્રશ્ન સાચા પણ પડશે અને જવાબ તરફ જાશું. ઓપ્શન માંથી મિત્રો આ બધા જે સંખ્યા જ્ઞાન ચેપ્ટર છે, ઓપ્શન માં જોઈ જ લેવાનું, એના આધારે જવાબ આપણે તરફ જવાનું, એટલે એકદમ ઈઝી પડે, બરાબર. ત્યાર પછી મિત્રો એક છેલ્લો ટોપિક એ લઈ લે, એ પણ આ સંખ્યા જ્ઞાન ને ધ્યાનમાં રાખીને છે. ખાસ આવું પૂછી નાખે કે 1 થી 100 ની અંદર, મિત્રો 1 થી 100 ની અંદર મિત્રો એક અંક કેટલી વાર આવે? એક અંક 21 વખત આવે. મેં વિડીયો ની અંદર વાત કરેલી છે, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આ મિત્રો ટોટલી જે અંક છે, બરાબર, 2 થી 9 સુધીના અંક છે. 1 થી 100 માં કેટલી વાર આવે? તો 20 જ વખત આવે છે. અને એક અંક પૂછી નાખે, ખાસ મિત્રો એક અંક પૂછે એકડા, તો એક અંક છે મિત્રો 11 વખત આવે. કેટલી વખત આવે? 11 વખત. હવે આના આધારે તમને એમ પૂછી નાખે કે ભાઈ 1 થી 120 ની અંદર બે અંક, 120 ની અંદર 3 અંક કેટલી વાર આવે? તો મિત્રો ગણતરી કરવા જવાય નહીં, 1 થી અને 100 ની વાત કરવામાં આવે. 1 થી 100 ની વાત કરીએ તો 3 અંક કેટલી વાર આવશે? 1 થી 100 ની અંદર 3 અંક કેટલી વાર આવે છે? 20 વખત આવે છે. હવે આપણે શું કીધું છે? 101 થી 120 સુધી આપણે શું કીધું છે? 120 ની આપણે ગણતરી કરવાની કે 3 અંક ક્યાં આવે છે, એ આમાં એડ કરી દેવાના, એટલે આપણો જવાબ આવે. જોઈએ અહીંયા 102, 103, એટલે મિત્રો 3 એકવાર આવ્યા, પછી 104, 5, 6, 7, 8, 9, 10, પછી અહીં 113 આવશે. મિત્રો કેટલા આવશે? 113, એટલે અહીંયા તોકડો આવ્યો, ત્રીજો અંક અહીંયા 3, એટલે 2 વખત આવશે. ટોટલ કેટલા? 22. આ રીતે ઝડપથી જો સ્માર્ટ વર્ક આપણે કામ કરશું, તો આવા પ્રશ્નો પૂછાય તો એકદમ સરળતાથી. આ પણ યાદ હોવું જોઈએ, 2 થી 9 અંક છે મિત્રો 1 થી 100 ની અંદર 20 જ વખત આવશે. એકડો પૂછવામાં આવે તો 21 વખત આવશે. 1 થી 100 ની જ વાત થાય છે મિત્રો, તમને અલગ અલગ રીતે પૂછે, બરાબર. તો ખાસ ધ્યાન આપવાનું રહેશે, બરાબર. હવે પછી મિત્રો ખાસ આના પછી, બરાબર, હા, એક જોડા મૂળ સંખ્યાની વાત કરી નાખીએ. એક આ વસ્તુ આપણે રહી ગઈ, એ પણ સાથે સાથે લઈ લઈએ અત્યારે. તો મિત્રો ખાસ હવે આપણે જોડા મૂળ સંખ્યા એ પણ જોઈ લે. જોડા મૂળ સંખ્યા એટલે શું મિત્રો? જોડા મૂળ સંખ્યા, મેં સંખ્યા જ્ઞાન ચેપ્ટર ની અંદર આની વાત કરેલી, ખાસ કરીને જે અવિભાજ્ય સંખ્યા છે મિત્રો, અવિભાજ્ય સંખ્યા છે મિત્રો, એનો તફાવત મિત્રો બે આવતો હોય, આવી જે સંખ્યાની જોડી છે એને જોડામૂળ કહેવાય. દાખલા તરીકે 17 અને 19, બરાબર.
તો 19 અને 17 છે મિત્રો, 19 માંથી 17 બાદ કરીને જવાબ કેટલો આવે? 2. તો આ બંનેનો તફાવત કેટલો આવે છે? 2. આવી સંખ્યા જોડામૂળ કહેવામાં આવે છે. તો 1 થી 100 ની અંદર જોડામૂળ સંખ્યા કેટલી મળે? તો 8 જોડી મળે. મિત્રો ખાસ આપણે સમજવાનું છે 8 જોડી જ. 1 થી 100 ની અંદર જોડામૂળ સંખ્યાની જોડી આપણને કેટલી મળે? 8. દાખલા તરીકે 21 અને 23 જોઈએ તો 23 માંથી 21 કાઢો, તફાવત કેટલો આવે? 2. તો આવી બધી સંખ્યા બરાબર, આવી બધી સંખ્યાને શું કહેવાય છે? જોડા મૂળ સંખ્યા કહેવાય છે. દાખલા તરીકે 71 અને 79 છે મિત્રો, તો આ બંને માંથી જો 79 માંથી 71 બાદ કરીએ તો 8 આવે, માટે આ જોડા મૂળ સંખ્યા કહેવાય નહીં. જે સંખ્યાનો મિત્રો ખાસ જે જોડી છે, જોડા મૂળ એટલે અવિભાજ્ય સંખ્યાની વાત છે, મૂળ સંખ્યા અવિભાજ્ય સંખ્યા, એની જોડીનો તફાવત જો 2 આવતો હોય એવી જ સંખ્યાને શું કહેવાય છે? જોડા મૂળ સંખ્યા. ટોટલ કેટલી છે? 8 જોડી મળે છે મિત્રો. ખાસ હવે પછી આપણે થોડુંક જવાહર નવોદયને ધ્યાનમાં રાખીને આના પછીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો હશે એની ચર્ચા ભાગ 2 માં કરશું. મિત્રો ખાસ તૈયારી કરતા હશો તો આ એક વિડીયો તમારા માટે એટલા માટે છે, થોડુંક રિવિઝન થઈ જાય. તો ખાસ જોજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરજો. મિત્રો આના પછી હવે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો પાર્ટ 2 બનાવીશ, કે જેની અંદર તમે થોડાક ડિફિકલ્ટ કે જે તમે મને વોટ્સઅપના માધ્યમથી અમુક મિત્રો દ્વારા મને પ્રશ્નો મોકલવામાં આવ્યા છે એનું જ આપણે સોલ્યુશન કરી લઈશું. થેન્ક યુ મિત્રો, આભાર.